सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्राम सागर ग्रंथनी अंदर पूर्व छठू और तरंग अठावन एमा जेतपुर ने विषय रामदास जी स्वामी भगवान श्रीहरि ने आत्मानंद स्वामी नु जीवन चरित्र संभळावे छे, पूर्वाश्रमनी वातो संभळावे छे। ए वातोने स्वामीए लखी मुक्त मुनिए उत्तम राजाने ए वात कही घना बदा स्वामीना ऐश्वर्य ने प्रताप आगला तरंगनी अंदर स्वामीए वर्णव्या। आगळ स्वामी लखे छे मुक्त मुनि उत्तम राजाने कथा संभळावे छे पूर्व छठ्ठू तरंग 59। श्री हरि फेर कहत है प्रथम ते ही प्रताप कहा सो प्रगट बये हमको कहो तुम आप रामानंद स्वामी पास ही हम न पूछे ते ही बात स्वामी की मर्जी जाने बिन कैसे मुख उचरत स्वामी की मर्जी जाने बिन कैसे मुख उचरत। वड़ी श्रीहरिए भाई रामदास स्वामी ने पूछू आत्मानंद स्वामी नो जे प्रताप होय ते मने पहले थी कहो तेमनो प्रताप प्रथम क्यांथी प्रगट थयो हतो। सद्गुरु रामानंद स्वामीनी पासे अमे ते अंगे पूछ्यू नथी તેમની મરજીને ઓળખ્યા વિના મોઢેથી કઈ રીતે કહી શકાય। શ્રીજી મહારાજ ભાઈ રામદાસજી સ્વામી વૃદ્ધ સંત છે, જૂના સંત છે એટલે એને સંપ્રદાયની ઇતિહાસોની ખબર હોય, વૃદ્ધો છે એમને ભૂતકાળની ઘણી બધી ખબર હોય એટલે જે સમાજમાં વૃદ્ધો હોય જે ઘરમાં વૃદ્ધો હોય એ બધાએ ઘર બહુ ભાગ્યશાળી છે, ઘરની અંદર વૃદ્ધ છે એનો નિવાસ કરીને રાખવો, વૃદ્ધોને વૃદ્ધ ઘરમાં ન મૂકવા, વૃદ્ધા ઘરમાં ન મૂકવા, વૃદ્ધોને પોતાના ઘરની અંદર રાખીને એમની સેવા સલાહ સૂચન યથા સમય લેવી, કારણ કે વર્ષોના અનુભવી હોય એમની પાસે કદાચ આજનું જ્ઞાન ગણતરી ન હોય પરંતુ વધારે ભણેલા ન હોય પણ ગણેલા ચોક્કસ હોય, અનુભવમાંથી પસાર થયેલા હોય એટલે એમને ખ્યાલ હોય કઈ જગ્યાએ કેમ વર્તવું, માટે વૃદ્ધો છે એને આદર આપવો, વૃદ્ધોને આદરપૂર્વક રાખવા અને વૃદ્ધોને આદરપૂર્વક માનવા એ આપણી ભારતીય સંસ્કૃતિ છે। ભગવાન શ્રીહરિ બધું જ જાણવા છતાં ભાઈ રામદાસજી સ્વામીને આત્માનંદ સ્વામીના સદગુણો પૂછે છે। છેલ્લા ત્રણ તરંગથી આપણે આત્માનંદ સ્વામીના વિશેષ સદગુણો ઘણા બધા સ્વામીના ઐશ્વર્યો અને પરચાઓ સાંભળ્યા। મહારાજને
એક મોટા પુરુષના ચરિત્રો સાંભળવાની કેટલી તાલ આવેલી છે. આ સત્સંગ કેવળ ભગવાનના જ ચરિત્રો સાંભળવાનો જ આગ્રહ રાખવા માટેનો નથી. ભગવાનના ચરિત્રો તો કલ્યાણકારી જ છે, ભગવાનના ચરિત્રો તો પાવનકારી જ છે, પરંતુ ભગવાનના સંત અને ભક્તના ચરિત્રો પણ કલ્યાણકારી અને પાવનકારી છે. જે ભગવાનના સંત અને ભક્તના ચરિત્ર સાંભળે છે એને ભગવાનને કેમ રાજી કરવા? ભગવાનના એવા સંત જેને એને જોયા નથી, શ્રવણ દ્વારા પણ ભગવાનના સંત અને ભક્ત જેને આપણે જોયા નથી એના દર્શન થઈ શકે છે શ્રવણ દ્વારા. આત્માનંદ સ્વામીના ચરિત્રોને સાંભળતા શ્રીજી મહારાજને તૃપ્તિ નથી થતી. માટે ભગવાનના મોટા સાધુ એના ચરિત્રોને ગાયા કરવા, એના ચરિત્રોને સાંભળ્યા કરવા, ભગવાનના ચરિત્રોને પણ ગાવા સાંભળવા, ભગવાનના મોટા સંતના ચરિત્રને પણ સાંભળવા અને ગાવા, એનાથી પવિત્ર થવાય છે. ભગવાન અને ભગવાનના મોટા પુરુષો ભગવાનને અખંડ ધારી રહેલા એ આ પૃથ્વી પર આવીને કોઈ કર્મ નથી કરતા, એ કોઈ ક્રિયા નથી કરતા, એની તો તમામ ક્રિયાઓ નૈષ્કર્મ્ય છે, એના ચરિત્રો છે. એને સ્મૃતિ રાખવાથી, એને યાદ કરવાથી, એને કરેલા એક એક ચરિત્ર એની સ્મૃતિ રાખવાથી જીવ પાવન થાય છે. શ્રીજી મહારાજ એ સિદ્ધાંતનું જ પ્રસ્થાપન કરવા માટે અહીં આગળ વારે વારે પૂછે છે. આધારાનંદ સ્વામી જેવા એક મોટા સત્પુરુષ, એમને પણ આત્માનંદ સ્વામીના આવા ત્રણ તરંગો, મુક્તાનંદ સ્વામી જેવા એક મોટા પુરુષે ઉત્તમ રાજાને પોતાના મુખથી આત્માનંદ સ્વામીના ચરિત્રો કીધા. મહારાજ કહે છે, રામદાસજી સ્વામીને એક સ્વામી, આત્માનંદ સ્વામીનો પ્રતાપ તમે મને કીધો ને, પણ ટુકડે ટુકડે કીધો. મને પહેલેથી કહો, એ નાના હતા ત્યારે એમને કોઈ પરચા કે કાંઈ એવું બતાવેલું, કોઈ ઐશ્વર્ય બતાવેલું, એ નાના હતા ત્યારે એમનો સ્વભાવ કેવો હતો, એ નાના હતા ત્યારે એમને કોઈ ભગવાનનો સાક્ષાત્કાર થયો હોય એવી કોઈ વાતો ખરી? આમ મહારાજ સભામાં પૂછે છે. ત્યારે રામદાસજી સ્વામી બોલ્યા, હું જે જાણું છું તે હવે આપને કહું છું. આત્માનંદ સ્વામી જ્યારે ઘેર હતા ત્યારે એકવાર થાન ગયા હતા. સૌ પહેલાં તેમને થાનમાં પોતાનો પ્રતાપ જણાવ્યો હતો. પાછા સ્વામી બાળપણની વાત કરવા લાગ્યા. થાનગઢ ગામ છે, એ થાન ગામ છે, એ થાન ગામમાં આત્માનંદ સ્વામી જ્યારે નાના હતા ત્યારે ગયા હતા. એ વાતને હવે સંક્ષેપમાં કહું છું. શોક સંક્ષેપે કહત અબ બાતા, તુમાર પ્રતાપ સમ કોઉન આતા, તુમારો પ્રતાપ દેખી અહવેરા, તુમારો પ્રતાપ દેખી અહવેરા, લીન હો ગયે સબ તવ ભેરા, લીન હો ગયે સબ તવ બેરા, કેવાવત તેહી વાત તુમ જબહી, હમ કેવત હે સો તબ અબહી, થાન મે શિવ કો મંદિર રહાયે, થાન મે શિવ કો મંદિર રહાયે, દેશ દેશ કે જન આત ભરાયે, દેશ દેશ કે જન આત ભરાય. તે વાતને હવે હું સંક્ષેપમાં કહું છું, પરંતુ હે હરે, આપના પ્રતાપની સમાન કોઈનો પ્રતાપ આવે નહીં. આ વેળાએ આપનો પ્રતાપ જોઈને બીજા બધાના પ્રતાપ આપના પ્રતાપમાં સમાઈ ગયા છે. રામદાસજી સ્વામી આત્માનંદ સ્વામીનો આટલો પ્રતાપ કહે છે, પણ એ કહેતા કહેતા સ્વામી ચોખવટ કરે છે કે પ્રભુ, તમારા જેવો પ્રતાપ આજ દિવસ સુધી કોઈનો જોયો નથી. આ જેટલાના પ્રતાપ હું કહું છું, પણ એ બધાયના પ્રતાપ તમારા પ્રતાપની અંદર લીન થઈ ગયા છે. જેમ તારામંડળ સૂર્યમાં સમાઈ જાય, એમ સહજાનંદ સ્વામી આપ એવા સૂર્ય જેવા પ્રગટ થયા, કે આત્માનંદ સ્વામી જેવા કરોડો તારાઓ તમારામાં સમાઈ ગયા એવા આપ સમર્થ છો. રામદાસજી સ્વામી આત્માનંદ સ્વામીના ગુણોનું વર્ણન કરે છે, હૃદયથી કરે છે. એક મોટા સત્પુરુષ છે,
નિરાકાર ઉપાસના હતી. સ કારણ હશે, ભગવાનની ઈચ્છાથી હશે. પરંતુ એક મોટા સત્પુરુષ હતા, તો આત્માનંદ સ્વામીની વાત રામદાસજી સ્વામી હૃદયથી કરે છે. કોઈનો ભૂતકાળ યાદ કેમ રહે? ચરિત્રોની જેમ વર્ણન કરે છે ક્યારેક થઈ શકે, પરંતુ આત્માનંદ સ્વામીના ગુણ ગાતા ગાતા પણ સ્વામીને અનુસંધાન છે કે આવા કરોડો આત્માનંદ સ્વામી મહારાજમાં સમાઈ જાય. વાત આટલી જ છે. ભગવાનના મોટા પુરુષોના, ભગવાનના સંતોના, ભગવાનના ભક્તોના, અરે નાનામાં નાનો ભગવાનનો ભક્ત ગણાતો હોય ને, નવો ગણાતો હોય ને આજે, તો પણ એના ગુણ અને એનું ચરિત્ર કંઈક એવું હોય, પ્રેરણાદાયી હોય, તો એને ખુલ્લા મોઢે ગાવું જોઈએ. ખુલ્લા મોઢે, સંકોચ વિના ગાવું જોઈએ, સંકોચ વિના સાંભળવું જોઈએ. રાગ દ્વેષને ઈર્ષાથી પર થઈને એવા સદગુણોને કહેવા જોઈએ ને સાંભળવા જોઈએ. એની એની શક્તિ આપણે ધરાવવી જોઈએ. પરંતુ અનુસંધાન પણ એક રહેવું જોઈએ. સહજાનંદ સ્વામીએ, સહજાનંદ સ્વામી જેની અંદર જ્યાં જ્યાં જે જે છે એ બધું મહારાજથી છે, મહારાજનું છે, મહારાજ દ્વારા છે. પણ એ પણ એનો અર્થ કે મહારાજ દ્વારા છે એનો અર્થ એમ નહીં કે મહારાજ સિવાયનું બીજું ચોકડી. મહારાજ દ્વારા એમાં છે, પણ એ કેવું પાત્રનું શુદ્ધતા છે કે એમાં મહારાજ ઝીલાય છે. મહારાજ ઝીલી શકે એવી તારતમ્યતા એ પાત્રમાં છે, એટલે ઝીલાય છે. બધાથી કેમ એવું નથી થતું? ભગવાન તો કણે કણવા રહ્યા છે, તો દરેક વ્યક્તિએ વ્યક્તિમાં મહારાજ રહ્યા છે. પણ દરેક કંઈ આત્માનંદ સ્વામી જેવું કાર્ય ન કરી શકે. દરેક મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી જેવું કાર્ય ન કરી શકે. દરેક પર્વતભાઈને દાદા ખાચર જેવું કાર્ય ન કરી શકે. પાત્રની તારતમ્યતા એ ભગવાન એમાં રહ્યા હોય છે. રહ્યા છે બધે જ, પણ પાત્રની તારતમ્યતા એ પ્રકાશિત થતા હોય છે. તો થાન ગામની અંદર એક વખત પહેલાં આત્માનંદ સ્વામી ગયા હતા. અને પ્રભુ, હું તમને ચોક્કસ એમ કહું છું કે તમારા પ્રતાપમાં બધાનો પ્રતાપ આવી ગયો. છતાં પણ આપ જ્યારે એ વાત કેવડાવો છો, તેથી હું આવે તે કહું છું. મારે તો મારા તમારા ગુણ ગાવા છે. તમારા પ્રતાપમાં બધાનો પ્રતાપ આવી ગયો, પણ તમે જ જ્યારે કહો છો ત્યારે હું ગુણ ગાઉં છું. થાનમાં થાનેશ્વર મહાદેવજીનું મંદિર છે. ત્યાં મેળામાં દેશ દેશના લોકો ભેળા થયા હતા. અત્યારે પણ આ મંદિર છે, વાસુકી નાગનું મંદિર કહેવાય છે. ત્યાં આગળ આ થાનેશ્વર મહાદેવ પણ છે. ને આગળ હમણાં જ ગુરુજી સાથે 2 વર્ષ પહેલાં હું ત્યાં ગયો હતો, દર્શન પણ કર્યા હતા. ને અમે અંદર જઈ દૂધ ચડાવ્યું, આદિ પૂજા પણ ત્યાં કરી હતી સંતોએ બધાએ. ત્યાં મેળામાં દેશ દેશના લોકો ભેળા થયા હતા. વિશ્વંબર ભટ્ટ તે મેળો જોવા ગયા હતા. આત્માનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ હતું વિશ્વંબર ભટ્ટ. ત્યારે મહાદેવના મંદિરમાં જ રહ્યા હતા. પરમ વિવેકી ખેમગર નામે એક અતિ સાધુ પણ ત્યાં સાથે રહ્યો હતો. મહાદેવજીનું નામ થાનેશ્વર કહેવાતું અને ગામનું નામ થાન હતું. વર્ષમાં એકવાર મેળો થતો. અપાર લોકો મેળામાં ભેળા થતા હતા. ત્યાં કોઈ ધર્મ કે નિયમ જેવું કશું હતું નહીં. મેળામાં તો મેળો જ હોય ને, આ ધર્મ નિયમ કેવા? ધર્મ નિયમ તો એક ભગવાન સ્વામિનારાયણને ત્યાં છે. જ્યાં આગળ આ મર્યાદાઓવાળી સભા, મર્યાદાથી બોલવું, મર્યાદાથી બેસવું, એ ભગવાન સ્વામિનારાયણને ત્યાં છે. અને કોઈક જૂજ એવા મંદિરોમાં ક્યાંક હશે. પણ સખત કળિયુગની અંદર કળિયુગનો પ્રવેશ ન થઈ શકે એવી સરસ મર્યાદા, કોઈ પણ વ્યક્તિને હૃદયમાં હા પડી જાય એવી સરસ મર્યાદા, એ તો ભગવાન સ્વામિનારાયણે આ કળિયુગની અંદર સ્થાપી છે. સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી જે ભગવાન સ્વામીની બાંધેલી મર્યાદાઓ છે, એની બહાર જે નહીં નીકળે, કળિયુગની તાકાત નથી એવા જીવનો વહાડ વાંકો કરી શકે. કળિયુગની કોઈ તાકાત નથી. કળિયુગ ભયાનકમાં ભયાનક કળિયુગ પોતાનું સ્વરૂપ ધારણ કરે ને, અને ગમે એટલા ધમ પછાડા કરે ને, પણ શ્રીજી મહારાજની બાંધેલી મર્યાદાની અંદર જે ભગવાનના ભક્ત રહેતા હશે, એવા ભક્ત, એવા મુમુક્ષુ, કળિયુગની કોઈ તાકાત નથી એનો વાળ વાંકો કરી શકે. એ મર્યાદાનો જેટલો ભંગ થશે મારાથી કે તમારાથી, આપણી કોઈ તાકાત નથી કે આપણે તરી શકીએ. અને એ મર્યાદાની અંદર જો આપણે રહીશું, તો કળિયુગની કોઈ તાકાત નથી કે આપણું કાંઈ બગાડી શકે. કારણ કે શ્રીજી મહારાજ આપણા જમાન થાય, મોટા સદગુરુ આપણા જમાન થાય. શ્રીજી મહારાજે કહ્યું
શ્રીજી મહારાજ કહે છે કે તમે બધાએ વ્રત ટેક જો ટાળશો તો ભોગવ સો સહુ સહુતનું. તમે વ્રત ટેક જો ટાળી દેખશો તો તમે પોતપોતાનું ભોગવશો, પણ જો એ નહીં ટાળો તો નહીં તો તમે નચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી, જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી, તમારે પછી કાંઈ નહીં કરવું પડે. જગતમાં તો મેળા ભરાય, ભગવાન સ્વામિનારાયણને ત્યાં સમૈયા હોય, બાકી તો મેળા છે. ત્યાં કાંઈ ધર્મ નિયમ જેવું કશું હોતું નથી. રામદાસજી સ્વામી કે ફક્ત બળેવ શ્રાવણ સુધી પૂનમને દિવસ લોકો ભેળા થતા, રક્ષાબંધનને દિવસે વિશ્વંભર ભટ્ટ મંદિરમાં ગયા કે શિવજીના દર્શન કર્યા. ત્યાં એક નાનું સાપોલિયું મંદિરના અંદરમાં ભાગમાં ફરતું દેખાયું. મહારાજે કહ્યું કે નાના હતા આત્માનંદ સ્વામી ત્યારે કેવા પરચા કરેલા એ કહો. તે રામદાસજી સ્વામી થાન ગામની વાત કરે છે. થાન ગામમાં આત્માનંદ સ્વામી વિશ્વંભર ભટ્ટ રૂપે નાના હતા અને ત્યારે ગયા હતા. ત્યાં મંદિરની અંદર એક શિવજીના લિંગ પાસે એક નાનું સાપોલિયું ફરતું હતું, એ એમને જોયું. તેના મસ્તક ઉપર નાનું લાલ રંગનું બિંદુ હતું. તેને જોઈને વિશ્વંભર ભટ્ટ બોલ્યા, જે વાસુકી નામે દિવ્ય નાગ કહેવાય છે તેનું આ સ્થાન છે. વાસુકી નાગ સમુદ્ર મંથન વખતે જેને દોરડા રૂપે રહી અને મંથન કરવાની અંદર સૌથી મોટું મદદ કર્યું હતું એ વાસુકી નાગ. એ વાસુકી નાગ આ પોતે છે, નાનું જ અમથું સાપોલ્યું હતું અને વિશ્વંભર ભટ્ટ બોલ્યા કે આ વાસુકી નાગ પોતે છે, દિવ્ય નાગ છે, એનું આ સ્થાન છે. અને જે આ નાનું સાપોલિયું ફરતું દેખાય છે ને, એ ખુદ વાસુકી નાગ છે. હવે ઇન્ડિયાની અંદર તો આપણે બધાને પેલી વાત જ કે જ્યાં નાગદેવનું મંદિર હોય ને એક નાનો સાપ ફરતો હોય તો બધાએ કે આ નાગદેવતા છે, એટલે લોકો બધાએ હસવા માંડ્યા કે આ તો બધી અંધશ્રદ્ધા જેવી વાતો કરે છે, આવું જ કંઈ હોતું હશે એમ. ત્યારે તે વાત કોઈને મનાની નહીં કે વાસુકી નાગ વળી આટલા નાના હાપોલિયા રૂપે અહીં ફરે. તેથી લોકોએ એ વાતને હસી કાઢીને ઉડાવી દીધી કે આ નાનો છોકરો અને નાના છોકરા જેવી વાત કરે છે, પણ આ તો મોટા હતા. વિશ્વંભર ભટ્ટ તો આત્માનંદ સ્વામી મોટા સમર્થ સાધુ. ત્યારે ભટ્ટે કહ્યું, આ વાત હસી કાઢ્યા જેવી નથી, આ હકીકત છે, માટે તમારે આ વાતને સત્ય માનવી. પાછા પહેલેથી જ પાવરફુલ હતા, સમર્થ હોય એટલે પાવરવાળા તો હોય જ. એ તો ભગવાન સ્વામિનારાયણે જ એવા સાધુ કર્યા કે સમર્થ હોય અને તોય પાવર નહીં બતાવવાનો. સમર્થ થકા ઝરણા કરવા એ મહારાજ કે બધાથી થાય નહીં. સમર્થ હોય, સામેવાળાને ધારે એમ કરી શકે એમ હોય તો પણ ભગવાને સમર્થને કેવા કર્યા ખબર? હાવ ગારા જેવા કરી દીધા, બે હાથ જોડીને ઉભા રહે જોવોને, મારવા આવ્યા વૈરાગ્યો બરાબર. સામેથી સદાનંદ સ્વામીને મારતા ઓલાની લાકડી તૂટી ગઈ બાવાની, તે સ્વામી સામેથી લાકડી દેવા, લાકડી તૂટી ગઈ તો સ્વામી કે મને દુઃખ એનું છે, મને માર્યો એનું દુઃખ નથી, મારા ગુરુભાઈની લાકડી તૂટી ગઈ એનું દુઃખ છે. બાકી સમર્થ તો એવા હતા કે જો પકડીને પેલાને એક શરીરની દ્રષ્ટિએ જોવે ને, બીજું સામર્થ્ય નહીં, શરીરનું સામર્થ્ય એટલું હતું કે ઓલાને દબાવી દે, છતાં પણ માર ખાઈ લીધો. એ ભગવાન સ્વામીને રીત કરી. સમર્થ હોવા છતાં પણ શ્રીજી મહારાજે સાધુ માટે કેવી આજ્ઞા કરી, કોઈ વ્યક્તિ ગાળ દે, કોઈ વ્યક્તિ માર મારે, શિક્ષાપત્રીમાં કીધું માર મારે પોતાને. હા, પાછું બીજાને એમ નહીં કહેવાનું કે ઓહો આ તો સંતો એનું વર્તમાન પાડે છે એટલે આપણે જોવાનું એમ, એને તો પક્ષ રાખવાનો. પણ કોઈ વ્યક્તિ તમને ગાળ દે સંતોને કે તમને મારે, તો તમારે એને સામે પ્રત્યુત્તરે નહીં આપવાનો અને એનું ભૂંડું થાય એવું ચિંતવને નહીં કરવાનું. સમર્થ હોવા છતાં ઝરણા કરાવ્યા એ ભગવાન સ્વામિનારાયણે. બાકી સમર્થ હોય, તમે જોવો ને પહેલાંના ઋષિમુનિઓની કથા, આવ્યો નથી ને ગયો નથી, આવ્યો નથી ને ગયો નથી, કોઈ હામો પડ્યો તરત જ સાપ ફટકારી દીધો. આ દુર્વાસા ઋષિએ શું કર્યું? કાંઈ નહોતું. સભાની અંદર બેધાઈ બેઠા હતા અને ભગવાનની વાત સાંભળવામાં મસ્ત હતા, એ પાછળ આવીને ઊભા રહ્યા. ભલે ભગવાનની ઈચ્છાથી થયું, પણ આખરે થયું ને પણ ભગવાન સ્વામિનારાયણના સાધુ તરીકે જો ત્યાં આગળ પાછળ કોઈ આવીને ઊભા હોત ને તો પાછળ બેસી જાત, કાંઈ ના કરત, ઉપરથી એમ કે બરાબર છે, જ્યાં છે ત્યાં હું બરાબર છું.
આવા નિર્માણી સમર્થ હોવા છતાં પણ એ ભગવાન સ્વામિનારાયણ લાવ્યા. બાકી એક એક પરમહંસ આ બ્રહ્માંડના ભગવાન તરીકે પૂજાતા હોત. આ સંપ્રદાયની અંદર જો આ જેટલા પરમહંસો આવ્યા હતા ને એ પરમહંસોએ જો એનો પ્રતાપ ખુલ્લો મૂકી દે ને એકવાર ભગવાનને બાજુ પર મૂકીને તો એ પરમહંસોના મંદિર થઈ જતા પૃથ્વી પર. બ્રહ્માનંદ સ્વામીના માતૃશ્રી લાલુબા, એમને બ્રહ્માનંદ સ્વામી નાના હતા ત્યારે જે ડાળીએ ઝૂલાવેલા એ ડાળી ઉપર બ્રહ્માનંદ સ્વામી મોટા થયા પછી કોઈ બ્રાહ્મણને દીકરો થતો નહોતો એને એવી ખબર પડી કે જ્યારે આ બ્રહ્માનંદ જે યતિ પુરુષ આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કહેવાય છે એ જ્યારે નાના હતા ત્યારે એમની માતાએ અહીં ઘોડિયું બાંધીને એમને ઝૂલાવેલા એને એ ડાળીની માનતા રાખી, સ્વામીની નહીં ડાળીની માનતા રાખી. સ્વામી જેથી ઘોડિયામાં હતા તેથી એને ત્યાં દીકરો થયો. બોલો દીકરો થયો. હવે એ પરમહંસો જો ધારે તો ભગવાન તરીકે પૂજાય, પણ સમર્થ હોવા છતાં પણ કોઈ નાકકાન કાપવા તૈયાર થયા ને બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના, તો કે કરોડો વખત સ્ત્રીને છોકરા માટે કપાયા છે આ જન્મે સ્વામિનારાયણ માટે, કાપી નાખ ભાઈ. નહીં તો બ્રહ્માનંદ સ્વામી ખાલી એમની તાકાત અજમાવે ને તોય ઓલાનો છરો હાથમાંથી પડી જાય એઠો, પણ તોય સમર્થ હોવા છતાં ઝરણા કર્યા. આત્માનંદ સ્વામીએ કીધું તમને પરચો થશે, હું ક્યારેય ખોટું બોલતો નથી વિશ્વંભર ભટકે, પણ તમે અભાગ્યાઓ દેખતા નથી, પણ જે સત્ય છે તેને હું દેખું છું. આ સાપોલિયાની રેખાઓને તો જુઓ. આ વાત કહી એટલી વારમાં તો સાપ ખૂબ જ વધી ગયો, તે મંદિરની અંદરનો જે અવકાશ હતો ને એ બધો સાપના શરીરથી ભરાઈ ગયો, આખું મંદિર સાપથી ભરાઈ ગયું, એટલું મોટું શરીર વધ્યું વાસુકી નાગનું. અને એ સર્પે ફેન વધારી ત્યારે બધા લોકોએ તે સત્ય માન્યું. પછી બધા ભટ્ટના પગમાં પડ્યા ને બોલ્યા હવે તમારી વાત સાચી થઈ, હવે આ કંઈ આગળ તો કંઈ નહીં કરે ને સાપ. પગમાં પડી ગયા કે તમારી વાત સાચી. રામદાસજી સ્વામીએ આત્માનંદ સ્વામીના બાળપણના ચરિત્રની આ વાત કરી કે નાના હતા ને ત્યારે આવો પરચો કરેલો. હે વિપ્ર, આપનો જે પ્રતાપ છે અને તેનાથી જ અમને આ દિવ્ય સર્પના દર્શન થયા છે. આપ કોઈ જગતનું કારણ તત્વ છો, એ સિવાય અમને આવા દર્શન ક્યાંથી થાય, લોકો આવું કહેવા લાગ્યા. પછી જ્યારે રાત થઈ ત્યારે તે સર્પ અદૃશ્ય થયો. આ પ્રતાપ તો એટલો પ્રસિદ્ધ થયો છે કે હજી સુધી સ્થાનિક લોકો એની વાતો કહે છે. આવું રામદાસજી સ્વામીએ મહારાજને કીધું. મહારાજ વૃદ્ધો પાસેથી વાતો સાંભળે, જૂની જૂની વૃદ્ધો પાસેથી છે ને જૂની જૂની વાતો સાંભળવાની બહુ મજા આવે. તમે આ વૃદ્ધો પાસેથી બધું સાંભળો સત્સંગની અંદર, એ જે બહુ વૃદ્ધ સંતો હોય ને એની પાસે તમે બેસીને બધી વાતો સાંભળો ને જૂની જૂની જૂની, તો સાંભળવાની મજા આવે. જેને રસ હોય એને મજા આવે, પછી જેને આજની ટેકનોલોજી જાણવી હોય એને કાંઈ ના થાય. પણ વૃદ્ધ હોય ને બધા અનુભવી હોય ને એટલે એને ખબર હોય કે અહીં પહેલાં તો આજે આ વરતાલની અંદર આજે ભંડાર આજે આવો આરસનો થઈ ગયો, પણ જેને લીપણવાળો એ ભંડાર જોયો હોય એ બધા એ જૂની જૂની વાતો કરે, અહીં આવો ભંડાર હતો ને આમ થતું ને આમ થતું ને આવી રીતે આપણા દાદા ગુરુજી હતા સુરતની અંદર આવો પાગ ઉત્સવ થયો, તો એ જેને જોયો હોય ને એ બધું વર્ણન કરે, એ બધું સાંભળવાનો રસ જાગે આપણને. વૃદ્ધો પાસે બધા ઇતિહાસો સચવાયેલા હોય અને આ બધા ગ્રંથસ્થ થયા તો આ ઇતિહાસો વૃદ્ધોના લખેલા છે તો હચવાય, બાકી આપણે વર્તમાનકાળવાળા તો શું કરત આ વૃદ્ધોએ લખ્યું ના હોત, તો આ બધા જૂના જે છે એમને આ લખ્યું ના હોત તો આપણે બધા વર્તમાનકાળ કરત શું. પણ એ કથા સાંભળવાની ને બધી વાતો સાંભળવાની એક મજા હોય છે. એક યુગ હતો, આજે તો હવે કોઈને કોમ્પ્યુટરમાંથી ઊંચે આવે તો વૃદ્ધો પાસે બેસે ને, આજે વૃદ્ધો પાસે બેસવાની ટેવ જ કોને છે કે કંઈક જૂની વાત કરો એમ. અમે દાદા જોડે બેસીએ ક્યારેક, કેમ દાદા જૂની વાતો દાદા પાસે કઢાવીએ કે કેમ હતું વિરસા દ્વારા જ્ઞાનજીવન સ્વામી, કેમ રહેતા હતા, શું કરતા હતા, કેવી રીતે તમે સેવા કરી, તમને આ થયું હતું, કયો પરચો થયો હતો, આવું પૂછીએ. તો વૃદ્ધો પાસે બધું હોય, જેને ચોમાસા ઝાઝા જોયા હોય એની પાસે બધું હોય. એટલે ઝાઝા ચોમાસાવાળા હોય ને એને હાચવવા, એ મૂડી છે, બહુ મોટી મૂડી છે. વૃદ્ધ છે ને એ સમાજની બહુ મોટી મૂડી છે. આ તો સમાજ છે ને ભાભા અને ગાભા બે હરખા કરી દે છે એ સમાજની મૂર્ખામી છે.
જે સમાજ બાબાને ગાબાને હરખા કરે છે ને એ સમાજ મૂરખ છે, એ પરિવાર મૂરખ છે, એ કોઈ પણ વ્યક્તિ મૂરખ છે. વૃદ્ધ છે એ તો મૂડી છે, કારણ કે એ અનુભવી છે ને. કેટલીક જગ્યાઓ એવી હોય કે અનુભવીને જ ખબર પડે. વૃદ્ધોને બધાની ચિંતા બહુ હોય, જોજો, દરવાજો આમ બંધ કરવો, આમ રાખવું, આ રાખવું, એ વૃદ્ધોને ખબર હોય. એ લોકો બધી ચિંતા કરે, એને બધો જ ખ્યાલ હોય, એડવાન્સ હોય. વૃદ્ધ સંતો પણ હોય ને, એને પણ એડવાન્સ હોય કે એને નાવા ધોવાનું જે સાબુ હોય, આ હોય, તો બધું એની આયોજન એ પ્રકારથી રાખે. વૃદ્ધ મેં જોયા કે એ બધું જ આયોજન એનું આમ બધું ગોઠવેલું હોય, સ્કેડ્યુલ. અને અત્યારના જુઓ ને તમે વર્તમાન કાળે, તો કાંઈ સ્કેડ્યુલ ના હોય, જેમ હાલ્યું એમ. હા, જરૂર પડે ત્યારે શોધે. અને વૃદ્ધોએ તો રાખી જ મૂકી હોય કે ક્યારે પણ જરૂર પડી જાય. અત્યારને એવા, ભાઈ વરસાદ પડ્યો છે, જાઓ છત્રી સ્ટોરે ઓર્ડર કરદો, આવી જશે એમેઝોનમાં છત્રી. વરસાદ પડ્યો ત્યારે એમેઝોનમાં ઓર્ડર કરે. અને વૃદ્ધ કેવા હોય કે અત્યારે જ વરસાદની સિઝન આવતા પહેલાં છત્રી ઓર્ડર કરે. વિન્ટર આવ્યું ત્યારે અત્યારના ભણેલા ગણેલાઓ બધાય આવે કે ઠંડી બહુ હમણાં પડી છે, મીઠું ઓર્ડર કરો, બરફ પડે, મીઠું લઈ આવો, આ લઈ આવો. અને વૃદ્ધ કેવા હોય, ગયો વિન્ટર બંધ થતો હોય ને કાઢવાનું થયું હોય ને સસ્તામાં, ત્યારે વૃદ્ધો ભેગું કરી લે, એ વૃદ્ધ કહેવાય. અને ટાઈમે ઓર્ડર કરે એ વર્તમાન, આજના બનેલા ગણેલા કહેવાય. એવું છે, ઠંડી લાગે પછી ગોદડી ગોતવા બે, એનું નામ અત્યારના જુવાનિયા કહેવાય. અને ગોદડીઓ બનાવીને થપ્પા મારી રાખે, ગમે એટલી ઠંડી પડે તો એ પાંચ ગોદડા ઓઢીને હોઈ જવાય, એનું નામ વૃદ્ધ કહેવાય. કેમ દાદા? હીટરના પંખા પાસે ગોદડું ઉપર નાખીને અંદર આખું ગરમ હીટ થાય એ વૃદ્ધને કરતા આવડે, એ જુવાનને ના આવડે. જુવાન પાસે બુદ્ધિ જ ના આવે કે આની ઉપર આખું આમ ગાદલું નાખી દો વેન્ટ ઉપર એટલે આખું અંદરનું બધું હીટ થઈ જાય. એ જુવાનને ગોતવું પડે બુદ્ધિ, પણ વૃદ્ધને આવડે, કારણ કે વૃદ્ધ કેવા હોય, અનુભવી હોય, એટલે આવડે. એટલે વૃદ્ધની જરૂર પડે બધે. આપણે સારું મંદિરમાં જો વૃદ્ધો રહે છે, આટલા આવે છે, બધું સારું કહેવાય. વૃદ્ધ તો જોઈએ જ. હે વિપ્ર, આ આપણો પ્રતાપ છે, આવું કહીને બધા પગમાં પડ્યા. પછી જ્યારે રાત થઈ ત્યારે તે સર્પ અદૃશ્ય થયો, પછી એ પ્રસિદ્ધ થયો પ્રતાપ. એમની બીજી વિશેષતા એ છે કે તેઓ ઘણી રમૂજ પણ કરતા. વિશ્વંભર ભટ્ટ છે ને, રમૂજી બહુ હતા, તેમાંય અધર્મ માર્ગની તો વારે વારે રમૂજ કરતા. યુક્તિઓ આપી આપીને અધર્મ માર્ગને પાછો પાડી દેતા, અધર્મના ઉપર કટાક્ષ જણાવતા, કટાક્ષથી વાત કહેવામાં કોઈથી ડબાતા નહીં. ઉપર ઉપરથી તો સૌની સાથે ભળતા રહેતા, પણ અંદરથી તો અધર્મથી ડરતા રહેતા. કારણ કે આ મેળાવડોમાં ધર્મ નિયમ તો કાંઈ હતા નહીં, એટલે સ્વામી વિશ્વંભર ભટ્ટ જે પૂર્વાશ્રમમાં હતા ત્યારે જતા એમને ધર્મ નિયમ ગમતા, અધર્મનો કટાક્ષ કરતા અને અધર્મથી બીતા રહેતા હતા, એવા હતા. આત્માનંદ સ્વામીને કથા વાર્તાન કીર્તનમાં બહુ રુચિ ન હતી. કથા કીર્તન વાર્તા જોવું બહુ રુચિ નહીં, તા પર સોવું ધ્યાન કરણ મે રોચિ સદાય, ધ્યાન મે નિસદિન મન રહાઈ. આત્માનંદ સ્વામી કેવા હતા? તો કે આત્માનંદ સ્વામીને કથા વાર્તાને કીર્તનમાં બહુ રુચિ નહોતી, હંમેશા ધ્યાન કરવામાં રુચિ રહેતી. તેજને જોયા કરતા, બસ તેજને જોવાનું, આવી ટેવ. એમનું મન રાત દિવસ ધ્યાનમાં જ રહેતું, એવા હતા. અને રામાનંદ સ્વામી કેવા હતા? રામાનંદ સ્વામી ઓર સ્વભાવા, કીર્તન કથા મે ભાવ રહાવા, કથા કીર્તન કરના જે હા, અંતરદ્રષ્ટિ કહત હે તે હા, અંતરદ્રષ્ટિ કહત હે તે હા. હવે રામાનંદ સ્વામીનો હાવ વિરોધી સ્વભાવ. રામાનંદ સ્વામીનો સ્વભાવ તેમનાથી અલગ હતો. એમને કથા કીર્તનમાં ભાવ વધારે હતો. તેઓ કહેતા કે કથા વાર્તા કરવી તે જ અંતરદ્રષ્ટિ છે. આત્માનંદ સ્વામી કે તેજને જોયા કરવું ને ધ્યાન કરવું એ જ અંતરદ્રષ્ટિ છે. રામાનંદ સ્વામી કે કથા વાર્તા કરવી એ જ અંતરદ્રષ્ટિ છે. ફાયદો શાનાથી થાય? ફાયદો કથા વાર્તાથી થાય. શ્રીજી મહારાજે કથા વાર્તારૂપી અંતરદ્રષ્ટિને સ્વીકારી છે. આત્માનંદ સ્વામી પણ એક સત્પુરુષ સદગુરુ હતા.
એમને એ પ્રકારથી બતાવીને આખરે જો આ બધું છે ને મોટાના ચરિત્રો હોય. આત્માનંદ સ્વામી એ કોઈ એવા બનાવટી નિરાકારવાદી હોય ને તો એ ગ્રંથમાં લખાય જ નહીં. પણ એક સત્પુરુષને શ્રીજી મહારાજે નિરાકાર ઉપાસનાનું કેરેક્ટર આપ્યું છે, ચરિત્ર, કે તમારે આવું કરવાનું. રામાનંદ સ્વામીને કીધું કે તમારે શિષ્ય તરીકે એમની પાસે રહેવાનું અને પછીથી તમારે એમનાથી છૂટા પડી જવાનું કે તમે નિરાકારવાદી છો એટલે મારે તમારા રે ના બને. કેવી રીતે એ વસ્તુની ખબર પડે કે આ બધું આ છે ને પૃથ્વી છે ને એક સ્ટેજ છે. અને ભગવાનને મોટા પુરુષો હું ઘણી વખત કહું છું કે આ પૃથ્વી પર આવીને એક રોલ કરે છે, રોલ પ્લેયરો છે, એ રોલ કરે. હવે આત્માનંદ સ્વામી જ્યારે ધામમાં જવાના થયા ત્યારે પોતાના તમામ શિષ્યોને એમ કીધું કે તમારે કલ્યાણ કરવા માટે ક્યાં જવું? રામાનંદ સ્વામી પાસે જવું. જો આત્માનંદ સ્વામીનો સિદ્ધાંત જ એવો હતો કે ભગવાન નિરાકાર છે અને ધ્યાન કરવાથી જ કલ્યાણ થાય છે, તેજનું ધ્યાન કર્યા કરવું અને નિરાકારની અંદર મળી જવું, આવો જ જો પોતાનો પાક્કો સિદ્ધાંત જો માનેલો હોત તો આત્માનંદ સ્વામી પોતાના શિષ્યોને પોતાની પાછળ બીજા નિરાકારવાદી ગુરુ તૈયાર કરીને હોપત. પણ આત્માનંદ સ્વામીએ પોતાના તમામ શિષ્યોને આજ્ઞા કરી કે હવે તમે તમારા કલ્યાણ માટે રામાનંદ સ્વામી પાસે જાઓ. તો રામાનંદ સ્વામી તો પ્યોર સાકારવાદી હતા, રામાનંદ સ્વામીને તો કથા કીર્તનને વાર્તામાં રુચિ હતી. તો હવે ઓલા શિષ્યો તો આત્માનંદ સ્વામી જેને પોતાના એક આદર્શ સદગુરુ મોક્ષના દાતા માન્યા એ તો તેજનું ધ્યાન કરવાવાળા છે, એની પાસેથી એ જ્ઞાન મેળવ્યું છે. હવે રામાનંદ સ્વામીને પાછા ગુરુ માને તો એ તો હાઉ ઓપોઝિટ જ્ઞાન. એના પરથી ખ્યાલ આવે કે ભગવાને છે ને આ બધા કેરેક્ટર બનાવેલા. કે આત્માનંદ સ્વામીને કીધું તમે આ કરો એટલે એનું ખંડન કરી સાકાર ઉપાસનાનું પ્રતિપાદન થાય એમાં મદદ કરવારૂપ કાર્ય આત્માનંદ સ્વામીએ સ્વીકાર્યું. એટલે આત્માનંદ સ્વામી એક આદર્શ સદગુરુ હતા, આ સંપ્રદાયના એક આદ્ય પ્રવર્તક ગણી શકાય, કારણ કે રામાનંદ સ્વામીના પણ ગુરુ આત્માનંદ સ્વામી હતા. રામાનંદ સ્વામીને કથા કીર્તનમાં ભાવ વધારે હતો. તેઓ કહેતા કે કથા વાર્તા કરવી એ જ અંતરદૃષ્ટિ છે. આત્માનંદ સ્વામી જ્યારે ધ્યાન કરતા ત્યારે તેમના મિથ્યા સંકલ્પ બધા બંધ થઈ જતા, અને રામાનંદ સ્વામી જ્યારે પ્રેમભાવથી કથા કીર્તન કરતા હોય ત્યારે તેમના જે મિથ્યા ગાઢ સંકલ્પો હોય એ બધા બંધ થઈ જતા. આવું રામદાસજી સ્વામીએ કીધું. મિથ્યા સંકલ્પો એટલે જે ભગવાન સિવાયના બીજા સંકલ્પો હતા એ બધા આત્માનંદ સ્વામીને જ્યારે તેજનું ધ્યાન કરતા ત્યારે બંધ થતા, અને રામાનંદ સ્વામીને જ્યારે કથા વાર્તાને કીર્તન કરતા ત્યારે બંધ થતા. મિથ્યા સંકલ્પો બધાય. આત્માનંદ મુનિ ધ્યાન કરે જબ હું, મિથ્યા સંકલ્પ બંધ હોવે તબ હું, કથા કીર્તન કરે જે વારા, રામાનંદ સ્વામી કરી કે પ્યારા. હવે થોડુંક વિચાર માગી લે એવી વાત આવે છે. આત્માનંદ સ્વામી અને રામાનંદ સ્વામીને મિથ્યા સંકલ્પો એ સદગુરુઓ એવું કહેતા. આત્માનંદ સ્વામી કે હું જ્યારે ધ્યાન કરું છું ત્યારે મને બધા જ મારા મિથ્યા એટલે કે ખોટા સંકલ્પો બંધ થઈ જાય છે. રામાનંદ સ્વામી એવું કહેતા કે જ્યારે હું કથા વાર્તાને કીર્તન કરતો હોઉં ત્યારે મારા મિથ્યા સંકલ્પો બંધ થઈ જાય છે. એ જે વાત એ સદગુરુ થકી રામદાસજી સ્વામીએ સાંભળેલી એ રામદાસજી સ્વામીએ શ્રીહરિ આગળ રજૂઆત કરી. તરત જ શ્રીહરિએ સ્ટોપ કર્યા સ્વામીને, સ્વામી ઊભા રહો, મારે તમને આવી એક વાત કહેવી છે, આ સભાને એક વાત કહેવી છે. મોટાના ચરિત્રો સાંભળવામાં ક્યાંક મુમુક્ષુને જો સાંભળતા ન આવડે તો કોઈક જગ્યાએ મુમુક્ષુમાં દોષ ઉત્પન્ન થઈ શકે. એટલે તરત શ્રીજી મહારાજે અટકાવ્યા, કારણ કે વાત શું આવી, મિથ્યા સંકલ્પ એ લોકોના બંધ હતા. એટલે શ્રીજી મહારાજ કે સ્વામી હવે તમે ઊભા રહેજો. એ સ્વામીએ કયા શબ્દો કીધા? જે સદગુરુઓ બોલ્યા હતા એ જ શબ્દો કીધા સ્વામીએ. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વિના બેઠા શબ્દો એવા ને એવા કીધા છે. સ્વામીને તો ખબર છે, પણ મહારાજે સભાને આપણા જેવા પાતલા મુમુક્ષુને ચેતવવા માટે તરત સ્વામીને ઊભા રાખ્યા અને મહારાજ બોલ્યા. તબ શ્રી હરિવર બોલત ભયેવું, મિથ્યા સંકલ્પ બળે કુન કોયેવું. તરત જ મહારાજ બોલ્યા, સ્વામી ગાઢ સંકલ્પ
શ્રી હરિએ કહ્યું, મોટા પુરુષોને કોઈ મિથ્યા ગાઢ સંકલ્પ હોય જ નહીં. રામદાસજી સ્વામીને કે હોય જ નહીં. કેટલા સજાગ છે મહારાજ. મોટાના ચરિત્રો પૂછે છે, બેઠા શબ્દોમાં રામદાસજી સ્વામી સંભળાવે છે, પણ વર્તમાન એ સમયના વર્તમાનકાલીન મુમુક્ષુઓ અને ભવિષ્યકાલીન આપણા જેવા મુમુક્ષુઓ એને કોઈ પણ પ્રકારનો મોટા પુરુષમાં ઘાટ બીજો ન થઈ જાય એના માટે આપણને તરત જ ચેતવવા માટે મહારાજ ઊભા રહી ગયા. બહુ સાવધાન મહારાજ, જેટલા સાવધાન છે ને આ પૃથ્વી પર કોઈ આચાર્ય નહીં થયા હોય, એટલી સાવધાનીથી વર્તવાવાળા અને એટલી સાવધાનીથી વર્તાવાવાળા. તરત જ ઊભા રહી ગયા, સ્વામી સ્ટોપ. મોટા પુરુષોને કોઈ મિથ્યા ગાઢ સંકલ્પ હોય જ નહીં. માઈક જનકો જોઈ સ્વભાવ નિજ કો નામ લેવત જોતાવું, બડે કી રીત બાત હે એસા, દેખાત ચંદ જ્યું જલ મે તેસા, દેખાત ચંદ જ્યું જલ મે તેસા. શ્રી હરિએ કહ્યું, મોટા પુરુષોને કોઈ મિથ્યા ગાઢ સંકલ્પ હોય જ નહીં. ગાઢ સંકલ્પ તો માયાથી ઘેરાયેલા જીવને થાય. આ તો બધા માયાથી પરના આવેલા, આને ગાઢ સંકલ્પ હોય જ ક્યાંથી? અને મોટા પુરુષોની તો રીત જ એવી છે કે તેઓ સાધારણ જીવને સમજાવવા માટે પોતાનું નામ લઈને વાત કરતા હોય છે. મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી કેટલા ગાઢ થાય? આમ રેતીનો ઢગલો આમ હાથમાં ભરીને પછી સ્વામી આમ જવા દીધો, મહારાજ આટલા ગાઢ થાય. સુરાખાચર કે લે, આ ભલે મુક્તાનંદ કે આખા સંપ્રદાયના સત્સંગના ગુરુ કહેવાયને, સત્સંગની માં કહેવાયને, આટલા બધા ગાઢ થાય કે તમને? મને તો મહારાજ એકે ગાઢ થતો નથી. મહારાજ કે તું ઘાટમાં જ હોતો હોય, તને શું ખબર પડે ગાઢ શું? મુક્તાનંદ સ્વામી આમ ધૂળની ડગલી ભરીને બતાવી. મોટાનું મીશ લે, મોટા પોતાના માથે લે, મુમુક્ષુને હિંમત આપવા માટે. ગુણાતીતાનંદ સ્વામીએ પ્રકરણ ત્રીજાની 49મી વાત એમાં એક વાત કીધી છે. સ્વામિનારાયણ હરે, અને મોટા હોય તેને બીજાને હિંમત દેવાને અર્થે એમ વાત કરવી જે એક દિવસ મને પણ જીહ્વા ઇન્દ્રિય છેતર્યો, અને એક દિવસ નેત્રે છેતર્યો, અને રૂપને જોવાઈ ગયું, તેમજ સર્વે ઇન્દ્રિયોનું કહેવું. મોટા છે એ બીજાને હિંમત દેવા માટે કે જો એક દિવસ હું છેતરાતો, પણ આજ મને કેવું થઈ ગયું છે, એક દિવસ મને મારી આંખે છેતર્યો તો ભાઈ, એક દિવસ મને મારા કાને છેતર્યો તો, મને એક દિવસ મારી જીભે મને છેતર્યો તો. મોટાએ બીજાને હિંમત દેવા માટે આવું કહેવું, પણ સામેવાળાને ખબર હોવી જોઈએ કે આ મને હિંમત દેવા કહે છે, નહીં તો એને એમ થઈ જાય લે ત્યારે આપણામને આમણામ ફેર જ શું છે, આપણને જેવું થાય છે એવું એમને થાય છે. ભાઈ એમને થતું નથી, એ થતું હોય એવું બતાવે, અથવા તો કહે કે મને આવું થતું હતું કે મને આવું થાય છે, એ આપણને હિંમત આપવા માટે કહે છે. મુક્તાનંદ સ્વામી ઓલા સંતોને રાત્રે 12 વાગ્યા પછી ભૂખ લાગી અને રોટલાના ટુકડા ગોતીને ચોકા ઉપર છુપી રીતે ખાવા બેઠા. સ્વામી ત્યાં પહોંચી ગયા કે આ લોકો વાંચે છે, શું કરે છે, બધા કૌમુદીઓ મોઢે કરે છે કે શું કરે છે? તો સ્વામી પૂગ્યા, ત્યારે તો આ બધા છુપાઈને રોટલો ખાતા હતા, કારણ કે 12 વાગ્યા પછી તો ખવાય નહીં. એમાં ત્યાગાશ્રમ, એટલે એ ત્યાગાશ્રમની અંદર તો કાંઈ એવું નહીં કે તમે આમ નીકળ્યા ને સેવનો ડબ્બો જોયો ને લો હાલો મમરા લાવો થોડા વાટકી મમરા, એમ ના હાલે. ત્યાગાશ્રમની અંદર તો એની રીત, એક હારે એક પંક્તિ થાય, એક હારે હોવાનું, એક હારે જમવાનું, એની એક રીતથી રહેવું પડે, ગમે ત્યારે ગમે તે થાય નહીં. એમાંય પછી આવું રાતે 12 વાગ્યા પછી તો હોય જ નહીં, પાછા બધા રહેતા હોય ભેગા, એકલો કોઈ હોય તો કદાચ કોઈ ના ખબર પડે, પણ બધા રહેતા હોય 5-10 જણા ભેગા એટલે ખબર પડે વિના રહે જ નહીં. એમાં મુક્તાનંદ સ્વામી જેવા સદગુરુ એ પૂગી ગયા. સ્વામીને થયું કે આ સાધુ ભૂખ્યા થયા હશે, એનું ખરા ટાઈમે અત્યારે ખોટા ટાઈમે આવ્યો, મારે અત્યારે નહોતું આવવા જેવું.
પેલા સાધુના હાથમાં ત્યાં બટકા રોટલાના પડવા જાય ને, સ્વામી કે સાધુ 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 મને બહુ ભૂખ લાગી છે, કે કંઈ છે? સંતોએ આમ ખેસિયા નીચે દબાવી દીધેલા રોટલાના ટુકડા, સમજ્યા, પત્તર લઈને થોડું બે કે પંક્તિ થોડી કરવાની હતી 12 વાગે, એ તો કરપાતર ને ઉદર જોડી એક હાથમાં રોટલો લઈ, કાંઈ બીજું કાંઈ હતું નહીં, ઘી ગોળે નહોતા, પણ ભૂખ એટલી લાગેલી એક રોટલો જ ખાવાનો હતો, બીજું કાંઈ હતું જ નહીં, હાથમાં લઈને રોટલો ખાતા હતા. સ્વામી આવ્યા એટલે આમ કરી દીધું, પણ સ્વામીને ખબર પડી ગઈ ગભરાટ જોઈને કે આ ચોકા ઉપર તો ખાવા જ આવ્યા હોય ને સાધુ, અને ભૂખ લાગી હશે, મોઢામાં થોડું ચાવતા હશે, બંધ થઈ ગયા હશે, અંદર રોટલો ભરાયેલો. સ્વામીને થયું કે અરે ખોટા ટાઈમે આવ્યો, માં છે ને, એટલે ભાઈ મને ભૂખ લાગી છે, કાંઈ છે? એટલે છે ને સ્વામી, કે લો રોટલો. સ્વામી બેસી ગયા ભેળું ખાવા. હવે સ્વામી ભેળા જમવા બેઠા, એ જો સામેવાળાને સમજતા ન આવડે અને સ્વામીની મોટપ, સ્વામીનો જે દ્રષ્ટિકોણ, સ્વામીની જે રીત, એને જો વિચારતા ન આવડે તો સામેવાળાની શું દશા થાય? એ જો એવું કલ્પી બેસે કે આ તો આપણે જેવા છીએ એવા ને એવા આય છે, એક આય પાછો પ્રોબ્લેમ છે. મોટા પુરુષો મુમુક્ષુને હિંમત આપવા માટે એના જેવા નીચા ઉતરે, અથવા તો એના જેવા થઈને, અથવા તો એના જેવું, એના જેવા પૂર્વે થયા એવું એને કે હિંમત આપવા માટે. મુમુક્ષુની અંદર જો સમજણ ના હોય ને તો એ સમજી બે કાંઈ મારા જેવા જ છે, તો બસ ત્યારે હું પછી તો કાંઈ નહીં એમ કરીને ઉપરથી પડે. પણ મોટાને સમજી રાખવા જોઈએ. કેવી રીતે? કે જો એ એવા હોય તો એમના થકી આવું કાર્ય કેવી રીતે થાય? જો એમને જગતમાં આસક્તિ હોય તો એમના થકી જગતમાંથી બીજાને આસક્તિ કેવી રીતે તૂટી જાય? જો એમને ભગવાનમાં હેત ના હોય તેમની વાત અને એમના જીવનથી મને ભગવાનમાં હેત કેમ થઈ જાય છે? જો એ પોતે ઇન્દ્રિયો અંતઃકરણથી દબાયેલા હોય તો એમની સાથે રહેવાથી ને એમની વાત સાંભળવાથી ને એમની ક્રિયાના દર્શન કરવાથી મારા ઇન્દ્રિયો અંતઃકરણ કેમ દબાઈ જાય છે? જો એ અણસમજુ હોય તો મને એમના થકી સમજણ કેવી રીતે પ્રાપ્ત થઈ જાય છે? આવો વિચાર કરે ને તો એને ખ્યાલ આવે કે ના, મોટા ભલે એવું કે મને છેતર્યો, મોટા ભલે એવું કે હું કંઈ શક્તિ નથી મારામાં, મોટા ભલે એવું કે મારામાં સમજણ નથી, પણ એમાં જેવું છે ને એવું કોઈમાં નથી. એવું તો હા પડે, જો આવો વિચાર કરવાની ટેવ ના હોય તો હા ના પડે. મુક્તાનંદ સ્વામી સુરતથી ગઢપુર આવ્યા એક વખત, તે ત્યાંના હરિભક્તે 300 રૂપિયા મહારાજને ભેટ ધરવા હમીરજી પાડાના આપેલા. તે મુક્તાનંદ સ્વામી ગઢપુર પધાર્યા, એમને મહારાજને દંડવટ કર્યા અને પછી હમીરજીને ઈશારો કર્યો કે મહારાજને ભેટ આપી દો. સ્વામી આમ પેલા હમીરજીને કીધું 300 રૂપિયા છે ને, મહારાજને ધરો, ભેટ ધરો, આમ દૂરથી ઈશારો કર્યો મહારાજની સામે બેઠા બેઠા. મહારાજ કે મુક્તાનંદ સ્વામી તમે બગડી ગયા. મુક્તાનંદ સ્વામીને કહે છે મહારાજ આ તમે બગડી ગયા સ્વામી, કારણ કે તમારા હૈયામાં રૂપિયા પેઠા છે. બોલો કેવું ચરિત્ર! કોને કહે છે મહારાજ તમે વિચારો? મુક્તાનંદ સ્વામીને કહે છે તમે બગડી ગયા, તમારા હૈયામાં રૂપિયા પેહી ગયા, અમારા દર્શન મૂકી આ હમીરને ઈશારા શું કર્યા કરો છો કે મૂક મૂક ઓલું, આમ કીધું. દર્શન છોડીને પૈસા સંભાળો છો, અમારા દર્શન છોડીને રૂપિયા સંભાળો છો, સુરતથી 300 રૂપિયા લાવ્યા એ? ત્યારે સ્વામીએ હાથ જોડીને કહ્યું, હા મહારાજ તમે ઠીક કહો છો. પછી 300 રૂપિયા હમીરજીએ મહારાજને આપ્યા. મહારાજ તમે સાચું કીધું, તમારા દર્શન કરતાં મારી વૃત્તિ પૈસામાં વધારે બંધાની. હવે આવું મોટાનું ચરિત્ર સાંભળ્યું પછી હું લે ખબર, એવા મોટા હતા તો એવું થતું હતું, આપણે તો થાય જ નહીં, આમ કરીને છૂટી જાય. એમ કરીને છૂટવા માટે આ મોટાના ચરિત્ર નથી, સમજવાનું છે એ કે આવા મોટા હતા તો પણ મહારાજ એને આવું કહી શકતા, એ પાછા સ્વીકારી શકતા. લોયાના 6ઠામાં મહારાજ એમ કહે છે કે જ્યારે ગાઢ સંકલ્પ થાય ત્યારે મુક્તાનંદ સ્વામી આદિકનું ભજન કરવું, એમને પ્રાર્થના કરવી કે સ્વામી મારા ગાઢ સંકલ્પ ટાળો, તો ગમે એવા ભૂંડા ગાઢ સંકલ્પ હોય તો ટળી જાય. એ જ શ્રીજી મહારાજ મધ્યના 63માં એવું કહે છે કે આ અમે આત્મનિષ્ઠાની, પતિવ્રતાપણાની, દાસત્વની જે વાત કરી છે ને એ બહુધા તો આ મુક્તાનંદ સ્વામી સારું કરી છે, કારણ કે એમને મંદવાડ છે,
ઉંમર થઈ છે તે રખે કોઈ સમજણમાં કસર ના રહી જાય. અને ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ, હું જાણું છું કે આ વાત તમે મારા માટે જ કરી છે. હું એ સમજાવવા માગું છું કે સ્વામી જે બોલે છે ને કે હા મહારાજ હું રૂપિયામાં બંધાઈ ગયો, સ્વામી જે એવું બોલે છે ને કે હા મહારાજ તમે મારા માટે જ વાત કરી છે, એ સ્વામીના લેવલે જઈને જો આપણે વિચારીએ ને, સંપ્રદાયના લેવલે જે સ્વામીનું સ્ટેટસ, લોકોની સ્વામી તરફનો જે દ્રષ્ટિ, અને ત્યાં જઈને સ્વામીને આવું બોલવું અને સ્વામીને આવું સ્વીકારવું અને સ્વામીને આવું પાત્ર શ્રીજી મહારાજ આપે અને સ્વામી પાછા યથાર્થ ભજવી જાણે, આ બધી મોટાના ચરિત્રો છે. મોટામાં આવા કોઈ મિથ્યા સંકલ્પો હોય, એક ભગવાન સિવાય બીજો કોઈ ઘાટ જ ના હોય મોટાને. એ તો જે કોઈ ઘાટ બતાવે છે એ જીવાત્મા પર કેવળ દયા છે. એ પછી કોઈ પણ પ્રકારનો ઘાટ બતાવતા હોય, કોઈ પણ પ્રકારનો, મને આ જમવું છે, મારે આ જોવું છે, મારે આ સાંભળવું છે, મારે આવી પથારી જોઈએ છે, એ જે કાંઈ ઘાટ બતાવ્યો એ કેવળ ને કેવળ જીવ ઉપર કોઈ પણ પ્રકારની દયા છે. ગોપાળાનંદ સ્વામી પ્રકરણ પહેલાંની 229મી વાત. સ્વામી કે મોટા પુરુષની જે ક્રિયા તે જીવના કડિયામાં આવે નહીં, કોઈ દી જીવ કડી ના શકે. કેમ જે એ તો નિસ્વાદી થકા સ્વાદ કરતા હોય અને નિર્લોભી થકા લોભ કરતા હોય, કેવી રીતે કડાય? એ મોટાની ક્રિયા કેવી રીતે કડાય? ઓલા તો જાણે કે મહારાજ એવા જ છે. શ્રીજી મહારાજે પણ ગળડા અંત્ય પ્રકરણનું 14મું વચનામૃત, એની અંદર મહારાજે સ્વયં પ્રશ્ન કર્યો છે મોટા પુરુષો માટે. મહારાજે એમ પ્રશ્ન કર્યો છે કે શ્રીજી મહારાજે સંતને પ્રશ્ન પૂછ્યો કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચાર અતિ તીવ્રપણે કરીને વર્તતા હોય. એ તો મોટા એકાંતિક પુરુષોમાં જ હોય ચારે ચાર. પણ ધર્મમાં કાંઈક સંકરપણું થાય, વૈરાગ્યમાં કાંઈક ઠેકાને રાગ રહી જાય, અને ભક્તિમાં કાંઈક શિથિલપણું થઈ જાય, અને જ્ઞાનમાં પણ કાંઈ દેહાશક્તિ રહી જાય, તેનું શું કારણ હશે? પછી ગોપાળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે જેને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ ચાર તીવ્ર વર્તે છે, એવા જે ઈશ્વર મૂર્તિ સમર્થ, તેમાં જે કાંઈ કસર જેવું જણાય છે, એ તો કેવળ દયાએ કરીને રહે છે. સાને કરીને રહે છે? દયા. મુક્તાનંદ સ્વામી રોટલા માગ્યા એટલે સ્વામીના વૈરાગ્યમાં કસર જેવું જ જણાનું ને, ધર્મમાં કસર જેવું જણાનું. 12 વાગ્યા પછી રોટલા ખાવા બેઠા, એક ભૂખને સહન ના થઈ શકી, વૈરાગ્યમાં ન્યૂનતા આવી, દેહ ખોટો છે એ ભાવ રહી ના શક્યો, આત્મભાવ રહી ના શક્યો, જ્ઞાનમાં ખોટ આવી. સ્વામી એટલું રોટલા જમવા બેઠા ને એમાં તો કેટલી ખોટ આવી ગઈ. પણ એને કઈ દ્રષ્ટિથી જોવાની છે? તો કે એવા જે ઈશ્વર મૂર્તિ સમર્થ હોય, એમાં જે કાંઈ કસર જેવું જણાય છે, તો કેવળ દયાએ કરીને રહે છે, દયાએ કરીને. પણ બીજી કોઈ જાતની કસર નથી. એવા મોટા હોય એ બાહ્ય દ્રષ્ટિ રાખીને વર્તે ત્યારે કેટલાક જીવોને જડભરત જેવા ને સુખજી જેવા કરી મૂકે. માટે એવા અતિશય જે મોટા, એમને વ્યવહારિક દ્રષ્ટિએ વર્તવું એક તો કેવળ જીવો ઉપર દયાએ કરીને છે. એની કેવળ દયા છે. અંત્યનું 14મું, એની કેવળ દયા છે. એવા મોટા જ્યારે એવી રીતે વર્તે ને, ત્યારે અનેકને જગતના રંગેથી રંગ, જગતના રંગ ઉતારીને ભગવાનના રંગે રંગી નાખે. એટલે કોઈ મોટા પુરુષ જ્યારે એવું કહે ને કે મને જગતનો આવો ઘાટ થતો હતો, કે મને આમ થયો, ત્યારે વિચારવું કે એના થકી આટલાને ઘાટ ટળી જાય, એના થકી આખા સંસાર બધાને ટળી જાય, તો એને તો એ ઘાટ હોય જ ક્યાંથી? અને એને હોય તો એના થકી આવી રીતે સંસાર બીજાનો છૂટી કેમ જાય? એ સત્પુરુષનું કર્યું થાય છે. માટે સત્પુરુષને શ્રીજી મહારાજ કે ક્યારેય પણ મિથ્યા ઘાટ કોઈ હોતા નથી, પરંતુ પોતાનો મિશ લઈને વાત કરતા હોય છે. એકવાર ગુણાદેન સ્વામીએ કીધું કે અમે એકવાર રસ્તે હાલ્યા જતા હતા, એક બહુ સરસ જાંબુડો હતો, એની પર જાંબુ બહુ લાગેલા હતા, પછી અમે ને આમ નીચે બેઠા હતા, એ જાંબુડાને અમે નિરખીને જોયો ને, તે જાંબુડો અમારા ચિત્તમાં ચોંટી ગયો. પછી તો અમે ધ્યાન કરવા બેસીએ ને તો જાંબુડો દેખાય. પછી સ્વામી કે અમે વિચાર કર્યો ને સાંખ્ય વિચાર કરીને આખો જાંબુડો હળગાવી દીધો, ત્યાર પછી મહારાજની મૂર્તિ સિદ્ધ થઈ. માટે દ્રષ્ટિને કંટ્રોલમાં રાખવી, આમ સ્વામીએ વાત સમજાવી. હવે પકડવા વાળો જો જાંબુડો પકડી લે કે લે સ્વામીને જાંબુડો ધરાઈ ગયો તો, એટલે ભલે એ તો વિચાર સાંખ્ય વિચાર કરીને જાંબુડાની રાખ કરી દીધી, એ કેટલા સમર્થ હશે? જાંબુડો ધરાઈ ગયો એ વાત જવા દો, પણ જાંબુડાની રાખ કરી દીધી જેને સાંખ્ય વિચારથી, અને પછી મૂર્તિ સિવાય કાંઈ ના રહ્યું, એ કેવા સમર્થ હશે? એ વિચાર સુધી પહોંચે
માટે મોટા ક્યારેક કંઈક વાત કરે ને ત્યારે થોડુંક એની અંદર થોડું વિચારીને અને થોડી બુદ્ધિ રાખીને સાંભળવી અને બુદ્ધિ રાખીને પછી એનું કંઈક માપદંડ કાઢવું. નહીં તો ક્યારેક કોઈક જગ્યાએ એવું થઈ જાય કે વાસ્તવમાં જે ના સમજવાનું એ સમજી જાય અને ના જે ગ્રહણ કરવાનું એ ગ્રહણ થઈ જાય એવું થાય. તે ગુરુજી એક કથાની અંદર વાત કરે, ધ્યાનની કથામાં ગુરુજી કહે કે કોઈની સાથે અતિ રાગ ના બાંધવો ને અતિશય દ્વેષ ના બાંધવો. પછી ગુરુજીએ પોતાનું દ્રષ્ટાંત દીધું કે અમે ગાડી લઈને નીકળતા હતા ને એક ખાટકી આવી રીતે કાપતો હતો ને પછી મેં એને જોયો ને મને એના પ્રત્યે એટલું બધું એ થયું તે પછી હું ધ્યાન કરવા બેસો ને મને એ દેખાય. ગુરુજી કથામાં કહે છે પોતાનું વૃત્તાંત. એટલે ગુરુજી કે કોઈ સાથે દ્વેષ ના બાંધવો, પછી તો હું બહુ રડ્યો અને બહુ ભગવાનને કર કર્યો કેમ મને આમ થાય છે. પછી મને યાદ આવ્યું કે હા, પેલા સાથે મને આમ થયું ને, મેં એને જે નિર્દયી રીતે મારતા જોયો એટલે મને એની સાથે જે દ્વેષ બંધાનો એનાથી આ થયું. પછી ગુરુજી કે મેં બહુ પ્રાર્થના કરીને ટાળી નાખ્યું, ત્યાર પાછા મહારાજ જેવા હતા એવા દેખાના. એ કોની માટે? ગુરુજીએ પોતાના વૃત્તાંતે કરીને આપણા જેવા મુમુક્ષુ અંતે એવા હજારો ઘાટ થતા હોય, એ ઘાટમાંથી આપણે એને ટાળીને મહારાજના માર્ગે આગળ વધી શકીએ એના માટે મોટા પોતાનું મિસ લઈને વાત કરતા હોય. પણ જો સમજતા ના આવડે તો એમાંથી જ ઊંધું પડી જાય અને ચકલીનું મોટો ઢેફ લે એવું છે. ચકલીને મરતા વાર કેટલી લાગે? એક તો માંડ માંડ મોક્ષના માર્ગે હાલતો હોય એમાં પાછો જો મોટામાં જગત કલ્પી બેહે કે આ મોટામાં જ બધું જગતના ગાઢ સંકલ્પો પડ્યા છે તો એનામાં ટળે જ ક્યાંથી? ટળે જ નહીં. મોટા તો મિસ લઈ બીજાને બળ આપવા વાત કરતા હોય. જેમ કે યથાર્થ ચંદ્રની વાત સમજાવવા માટે પાણીમાં દેખાતા ચંદ્રનું દ્રષ્ટાંત આપે છે તેમ મોટાની રીત સમજવી. ચંદ્રને સમજાવવો હોય કેવો છે તો બતાવવો પડે કે પાણીમાં છે ને, જો આવો છે. પણ કંઈ પાણીમાં છે એવો થોડો છે, પણ એવું સમજાવવું પડે અને એવો સમજાવે ત્યારે થાય, નહીં તો કેવી દશા થાય? જો સ્વામીએ પ્રકરણ 5:65 વાત છે એમાં કીધું, બીજું કોઈ મોટાનો અવગુણ લે એનું બહુ ભૂંડું થાય. અવગુણ આવી રીતે જ આવે ને, મોટા શું કરવા દયાએ કરીને કેમ વર્તતા હોય ખબર ના હોય. પોતામાં તો અનેક અવગુણ હોય. તે એક સાધુ રોજ શાક વઘારે. તે એક દિવસ આત્માનંદ સ્વામી માંદા હતા, એને કહ્યું શાક કરો. ત્યારે ઓલે સૌ આગળ હો હો કર્યું કે જોણ કે ઉંમરવાળા થઈને શાક ખાવાના ચટાકા થયા છે. એ રોજ શાક વઘારતો પણ પોતાનો અવગુણ નહોતો, પણ આત્માનંદ સ્વામીએ કીધું તો બીજા આગળ જઈને હો હો કર્યું. એ વાત મહારાજ પાસે ગઈ એટલે કહે ઓહો, એને એના જીવનું બહુ ભૂંડું કર્યું. મોટા સાધુમાં અવગુણ પરઠ્યો અને મુક્તાનંદ સ્વામી જમતા હતા તે એક જણે એમ ચિંત્યું આવા મોટા સાધુ આમ કેમ જમે છે. તે એ જે અન્ન દેખે એમાં કીડા થઈ જાય. તે 15 દિવસ લગી એમ થયું. પછી દાંતે તરના લઈને ઘાસ લઈને મોઢામાં પગે લાગ્યો ત્યારે સમું થયું. તે માટે કોઈ સાધુનો અવગુણ ન લેવો. અરે, કેટલાક તો ગોપાળન સ્વામીની વાત ખોટી એમ કહેતા તે ગયા એ પણ દીઠા છે. આ સ્વામીએ લખેલી વાતો, સ્વામી બોલેલા વાતો છે. એટલે સમજી ના શકે મોટાને તો આવું જ થાય. ગોપાળન સ્વામીને 2 દેશના મધ્યસ્થી કરેલા ને, પણ સ્વામી વરતાલમાં રહે ને તો અમદાવાદ દેશમાં એમ થાય કે સ્વામી કઈ બાજુનું ખેંચ્યા કરે? જાજુ વરતાલનું ખેંચે છે. આવું મોટામાં ભાવ કલ્પાતા વરતાલનું ખેંચ્યા કરે સ્વામી, વરતાલમાં રહે છે ને વરતાલનું ખેંચે છે. સ્વામીને કાંઈ એવું નહોતું. સ્વામીને મન તો 2 દેશ પોતાના જ હતા. સ્વામીને તો આખો સંપ્રદાય પોતાનો હતો. શ્રીજી મહારાજે સોંપ્યું હતું. સ્વામી તો એ પ્રકારથી કાર્ય કરતા હતા. પરંતુ મોટાનું જે કાર્ય છે, મોટાની જે રીત છે, એની અંદર એની રીતની, એના સિદ્ધાંતની, એના આશયની ખબર ના હોય તો આપણા જેવા મુમુક્ષુને મોટાની અંદર ભાવ કુભાવ થઈ શકે છે, મોટાની વાતે કરીને પણ થઈ શકે છે. માટે મોટા જ્યારે કોઈક પોતાની એવી વાત કરતા હોય ને, કોઈ એવું વૃત્તાંત કહેતા હોય ને, ત્યારે બહુ સાવધાનીથી સાંભળવું. ત્યારે એટલું જ વિચારવું આપણને પ્રેરણા માટે આ વૃત્તાંત કહે છે, બાકી એનામાં તો એવું કશું જ હોય નહીં, આમ વિચારવું. જેમ કે યથાર્થ ચંદ્રની વાત સમજાવવા માટે પાણીમાં દેખાતા ચંદ્રનો દ્રષ્ટાંત આપે તેમ મોટાની રીત સમજવી. અમે જે રીતે સમજીએ છીએ તે કહીએ છીએ. સામાન્ય જીવનું હિત કરવાને માટે મોટા પુરુષો પોતાનું મિસ લઈને બોલે છે. મહારાજ કહે છે અમે આવું સમજીએ, તમે આવું સમજો. જેટલા સમર્થ હોય છે તે સૌની ક્રિયા કંઈક જુદી જ હોય છે. સમર્થની ગતિને તો સમર્થ જ જાણે. અલ્પજ્ઞ જીવને ઠીક રીતે સમજાવવા માટેનું બધું હોય છે. સમર્થને સમર્થ જાણી શકે, અસમર્થ શું જાણે. પરમેશ્વરની ગતિ અપાર છે.
તેને માયિક જીવ પામી શકે નહીં, આવો અમે ખચિત કરીને દ્રઢ નિશ્ચય કર્યો છે. જે જીવના સદભાગ્ય ઉદય થાય તેના ચિત્તમાં પરમેશ્વર ચોંટે, જેના ચિત્તમાં પરમેશ્વર ચોંટતા નથી તે અભાગી છે. તેને મનુષ્ય શરીર મળ્યું તે વ્યર્થ ગયું કહેવાય. આટલી વાત થઈ ત્યાં સુધીમાં તો અડધી રાત વીતી ગઈ, અડધી રાત જતી રહી. પછી શ્રીહરિ પોઢી ગયા. સભા ઉઠી, જ્યારે અરુણોદય થયો ત્યારે સંતોએ સ્વામિનારાયણ ધૂન કરી. સ્વામિનારાયણ ધૂન કરી રહ્યા પછી સંતો પ્રભાતના પદ બોલ્યા. શ્રીહરિ પલંગ ઉપર બેઠા, મુખ કમળ ઘણું શોભી રહ્યું હતું, વિશાળ લલાટ ઝળહળતું હતું, દ્રષ્ટિ ચંચળ હતી, ચિંતવન ઘણું રસભર્યું હતું, નેત્રો આંજન આજ્યા વિના પણ જાણે આંજન આજ્યું હોય એવા શોભતા હતા. તેથી શ્રીહરિની દ્રષ્ટિએ ચંદ્રની શોભા ધારી લીધી. બ્રકુટી ભમર મરોડદાર હતી, નાસિકા દીવાની જ્યોત જેવી ઉજ્જવળ હતી, બંને હોઠ પાકા ગિલોડા જેવા હતા. તેના ઉપર પોપટની ચાંચના જેવી નમની નાસિકા સલૂની દેખાતી હતી. જ્યારે સૂર્યોદય થયો ત્યારે તત્કાળ સ્નાન કરવા ઉઠ્યા. સંતો, સંન્યાસીઓ, વર્ણિયો, દરબારો, પાર્ષદો અને બીજા હરિભક્તો જે હતા એ બધા સ્નાન કરવા માટે શ્રીહરિની સાથે ચાલ્યા. બધા સર્વોત્તમ સ્નેહભાવથી કીર્તન ગાતા હતા. ભાદર નદીએ આવ્યા, જ્યાં આત્માનંદ સ્વામી અને રામાનંદ સ્વામી બંનેએ સ્નાન કર્યું હતું ત્યાં આવીને ઉતારો કર્યો. પછી શૌચ જઈ આવ્યા, હાથ પગ ધોઈને દાંતણ કર્યું. પછી પરમ પ્રવીણ શ્રીહરિ સ્નાન કરવા લાગ્યા. જો મહારાજ સત્પુરુષોનું કેટલું પ્રધાનપણું રાખે છે. એક તો ચરિત્રો સાંભળ્યા, ચરિત્રની અંદર સત્પુરુષોનો જે જગ્યાએ રામદાસજી સ્વામીએ વર્ણન બેઠું કરી દીધું કે એ લોકોને મિથ્યા ગાઢ થતા હતા, એ આવું કરતા હતા ત્યારે બંધ થતા હતા, તરત મહારાજે સ્ટોપ કરીને કીધું કે ના, મોટા પુરુષોને મિથ્યા ગાઢ હોય જ નહીં. એ જે કાંઈ એવું કહે છે તો બીજાના ઉપદેશને અર્થે કહે છે. ત્યાંથી આગળ ગયા, સ્નાન કરવા ગયા તો શ્રીજી મહારાજે નદીનો પટતો ઘણો મોટો હતો પણ કઈ જગ્યા ગોતી, જ્યાં આત્માનંદ સ્વામી અને રામાનંદ સ્વામીએ સ્નાન કર્યું હતું ને એ જગ્યા ગોતી. હરિચરિતન સાગરમાં તમે જ્યાં જ્યાં વાંચશો ત્યાં જોજો, રામાનંદ સ્વામીએ જ્યાં સ્નાન કર્યું છે, અમદાવાદમાં ગયા તો સાબરમતી નદીના કાંઠે રામાનંદ સ્વામીએ જે જગ્યાએ સ્નાન કર્યું હતું એ જગ્યાએ શ્રીજી મહારાજે સ્નાન કર્યું. એ એવું પ્રસ્થાપિત કરવા માગે છે કે સદગુરુ અને મોટા સત્પુરુષો જે ઘાટ ઉપર નાહ્યા હોય એ પ્રસાદીનો ઘાટ કહેવાય. એ જગ્યાએ નદી તો પવિત્ર કરવાવાળી જ છે પરંતુ સત્પુરુષ જે જગ્યાએ નાહ્યા છે એ ઘાટ વધારે પવિત્ર છે. ત્યાં બેસીને નાવું ત્યાં આગળ સુખ છે. એ એવું પણ બતાવે છે કે આ ભવસાગરની અંદર સત્પુરુષરૂપી ઘાટ છે, એ ઘાટ મોટા પુરુષના ચરણારવિંદની અંદર સહજતાથી બેસીને શાંતિથી બેસીને સ્નાન કરી શકાય છે, માયાના મળને ધોઈ શકાય છે, ભગવાનની અંદર મસ્ત બની શકાય છે. પુરુષ મોટા પુરુષના ઘાટ ઉપર બેસીને, એના ચરણરૂપી ઘાટમાં બેસીને હાથ પગ ધોઈને દાંતણ કર્યું. પછી પરમ પવિત્ર શ્રીહરિ સ્નાન કરવા લાગ્યા. જળ પ્રવાહના ઉપરવાસના ભાગમાં શ્રીહરિ અત્યંત આનંદથી સ્નાન કરવા બેઠા. બીજા બધા ભક્તો હેઠવાસમાં ભાગમાં સ્નાન કરવા આવ્યા. જેટલી હરિભક્ત બાઈઓ હતી એ ઘણે દૂર સ્નાન કરતી હતી, તેઓ કપડાથી મુખને અને અંગોને ઢાંકીને સ્નાન કરતી હતી. શ્રીહરિનું પ્રેમથી યશોગાન કરતી હતી. ભાઈ રામદાસ સ્વામી, મુક્તાનંદ સ્વામી બંને શ્રીહરિના અંગ ચોડીને આનંદથી સ્નાન કરાવતા હતા અને બ્રહ્માનંદ સ્વામી ચરણારવિંદને ચોડતા હતા. પેલા બે સંતો મહારાજને ઉપરથી સ્નાન કરાવતા હતા અને બ્રહ્માનંદ સ્વામી છે ને નીચે ચરણારવિંદ ચોડતા હતા. બ્રહ્માનંદ સ્વામી સામે જોઈને શ્રીહરિ હસવા લાગ્યા. તમે ક્યારેય સેવા કરી નથી, હવે શીખવાથી તે કંઈ આવડે નહીં, આવડા મોટા થઈ ગયા, હવે તમે મોટા કવિ બરાબર. આવ્યા ત્યાં ત્યારે રાજકવિ હતા, આવીને પછી અહીં આગળ આવ્યા અને પછી પાછા પિંગળ શાસ્ત્રને બધાના જાણકાર જ હતા, એટલે ગાવામાં નામાં પડેલા, એટલે સેવા કરેલી ના હોય. હવે સેવા જેને કરેલી ના હોય એને સેવા કરવાનો ભાવ ઘણો હોય પણ કરેલી ના હોય એટલે સેવા કેમ કરવી એ આવડે નહીં એવું, અને આવડે નહીં એટલે કંઈક બીજું થતું હોય. એટલે મહારાજ હસવા લાગ્યા. બ્રહ્મા મુક્તાનંદ સ્વામી અને રામદાસજી સ્વામી છે ને એ સેવામાં માહેર હતા, કારણ કે રામાનંદ સ્વામીની સેવા કરેલી, બાળપણમાં રહેલા એમની પાસે એટલે એમને આવડે. પણ ઘણાને ના આવડે ને તો તમે જો કોઈના પગ ડાબવા ગયો તો ગળું ડાબે એવું કરી નાખે, કારણ કે એને આવડે નહીં. કોઈ બીમાર હોય ને તો વધારે બીમાર થઈ જાય એનાથી. કોઈને ઓછું દુખતું હોય એની જગ્યાએ વધારે, કોઈને માથું થોડુંક દુખતું હોય પણ પેલો ડબાવા બેસે ને તો દુખાવો વધી જાય, કારણ કે એને કોઈથી ડબાવ્યું હોય તો આવડે ને. ડબાવ્યું જ ના હોય 50 વર્ષનો થઈ ગયો ત્યાં સુધી ડબાવ્યું જ ના હોય કોઈનું માથું, અને પછી ડબાવા જાય તો ગળું ડબાવ જેવું થાય. એટલે સેવા છે એ જેને આવડે આવડે.
બ્રહ્માનંદ સ્વામી ચરણારવિંદને છોડતા હતા, બ્રહ્માનંદ સ્વામીની સામે જોઈને શ્રીહરિ હસવા લાગ્યા, તમે ક્યારેય સેવા કરી નથી, હવે શીખવાથી કાંઈ આવડે? હવે તમારે દર્શન કરવાના, કીર્તન બનાવવાના, એ મોટામાં મોટી સેવા, એવું એ બધાને ના આવડે. આજે ગુરુજી છે ને આપણા, ગુરુજીને જે પ્રકારથી ધોત્યું ધોવાની પદ્ધતિ, જે પ્રકારથી ધોત્યું સૂકવવાની પદ્ધતિ, જે પ્રકારથી ગળી રાખવાની પદ્ધતિ, બધાને ના આવડે. હું જઉં તો હાવ ફેલ થઉં. હું ક્યારેક જઉં ને તો ગુરુજી પ્રેમથી કહે કે નિષ્કામ, તમારી જે સેવા હોય તમારે એ સેવા કરવાની, અને જેની એ સેવા હોય ને એ સેવા કરે. એમ ના કહી દે કે ભાઈ તને નથી આવડતું, મારે જેવી રુચિ છે એવું, પણ પ્રેમથી તમને એટલું કહે કે મેં તમને જે સેવા આપી હોય ને એ તમે કરો, મારી સેવા, તમારે એ સેવા કરવાની, એ સેવા જેને કરવાની છે એ સેવા એને કરવાની છે, એ એને કરવા દો. પણ કહેવાનો અર્થ કે જે વસ્તુથી તમે ટ્રેન થયેલા ના હો, એ વસ્તુ તમે ગમે એટલા માહેર હોય બીજી વસ્તુમાં, પણ એ વસ્તુ ન થઈ શકે. ને સેવા વસ્તુ બહુ ગહન છે, બહુ ઝીણી છે, દરેકથી ના થઈ શકે. પણ મુક્તાનંદ સ્વામી રામદાસ સ્વામી બંને વૃદ્ધ હતા, પણ બંને પાસે એવી આવડત હતી. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે આવી રીતે ટોક્યા અને બ્રહ્માનંદ સ્વામી પણ હસવા લાગ્યા. મહારાજ સ્વામી કે કંઈ વાંધો નહીં મહારાજ, પણ છોડીશ તો ખરો જ આજે તમારા ચરણારવિંદ. અને મારા સ્વામી પછી ધોવા લાગ્યા પાછા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત હરિચરિતનું સાગરના ષષ્ઠ પૂર્વમાં શ્રીહરિ દશેરાને દિવસે સંત હરિભક્તોની સાથે ભાદરમાં પ્રાતઃ સ્નાન કરવા પધારે એ નામે 59મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજ.